नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। जे रीते वडोदरा शहर नी अंदर एक वडोदरा एक स्मार्ट सिटी छे, स्टेशन पासे एक स्कायवॉक बनावामां आव्यो तो शहरवासीओ ने के जे बहारथी प्रवास करता लोको ने ट्राफिक में समस्या न पड़े, अड़चन न पड़े और जे मुसाफरो छे ते पण शांतिपूर्वक जई शके ते माटे एक स्कायवॉक नु निर्माण करवामां आव्यो। तो आप जोई शको छो कि वडोदरा रेलवे स्टेशन पासे आ जे स्कायवॉक छे ते बनावामां आव्यो हतो, जेथी वडोदरा रेलवे स्टेशन ना जे मुसाफरो छे के जेमने वडोदरा थी बहार जवू होय के वडोदरा फरत आवू होय ते तमाम मुसाफरो शांतिपूर्वक एसटी डेपो जे विटको स्टेन्ड छे त्यां जई शके के कड़क बजार छे त्यां तेओ शांतिपूर्वक जई शके ते माटे तेमना द्वारा वडोदरा महानगरपालिकाए लाखो करोड़ोना खर्चे आ बनाववामां आव्यो हतो। परंतु महानगरपालिका द्वारा जे स्कायवॉक छे तेने बंद करवानी जाहेरात करवाना कारणे लोकोने घणी अड़चनो सामनो करवो पड़ी रह्यो छे। कारण के आ एक एवो स्कायवॉक हतो ज्यां तमाम शहरवासीओ शांतिपूर्वक आ मार्ग जे छे ते ट्राफिकने अड़चनरूप न थता ते लोको आरामथी जई शकता हता। ने आ जे स्कायवॉकनी दशा छे आप जोई शको छो, ज्यां हाल तमाम लोको माटे आ बंद करी देवामां आव्यु छे, जेथी जे मुसाफरो होय के ते लोकोने ट्राफिकनी अड़चनमांथी बहार निकळवू पड़तुं होय छे। ने महानगरपालिकाओ द्वारा आ जे स्कायवॉक छे जे लाखोना खर्चे बनावामां आव्यो छे त्यांनी जे परिस्थिति छे आपणे स्पार्क टुडेना माध्यमथी बतावानो प्रयत्न करी रह्या छे, जेने महानगरपालिका द्वारा लोकोना हित माटे तो बनावामां आव्यो हतो, परंतु महानगरपालिकाए तेने बंद करीने हवे जे लोकोने जे ट्राफिकनी समस्या सर्जाई रही छे आप जोई शको छो के आ रेलवे स्टेशन पासे ज्यारे સાંજનો સમય હોય છે ત્યારે લોકોને ઘણી અડચણનો સામનો કરવો પડતો હોય છે। કારણ કે જે મુસાફરો છે તેઓ રોડ ક્રોસ કરતા હોય, સાથે જે લોકો ઓફિસથી ઘરે જતા હોય છે તેના કારણે ટ્રાફિકની પણ ઘણી સમસ્યા સર્જાતી હોય છે। હાલ પણ આપ જોઈ શકો છો કે સાંજનો સમય છે, પરંતુ જે ટ્રાફિક જે છે તે યથાવત અહીંયા જોવા મળતું હોય છે। તે માટે મહાનગરપાલિકાએ આ એક સ્કાયવોક બનાવવામાં આવ્યો હતો, જેથી શહેરવાસીઓ ને બહારથી આવેલા જે પર્યટકો છે તે લોકો શાંતિપૂર્વક રોડ ક્રોસ કરી શકે, વિટકોસ એસટી બસ સુધી જઈ શકે તે રીતની તેમના દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી હતી। પરંતુ મહાનગરપાલિકા દ્વારા જેને તેને બંધ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા દ્વારા અહીંયા તેના દાદરા પર જે બેરિકેડ્સ જેવી જે પટ્ટીઓ છે તે બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અંદર પસાર ના થઈ શકે, અંદર જઈ ના શકે। પરંતુ તેની પરિસ્થિતિ જે સ્કાયવોકની પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કેટલી ખરાબ પરિસ્થિતિ છે। સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહાનગરપાલિકા દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે આ સ્કાયવોકનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હાલ શું સ્થિતિ છે કેવી આપ જોઈ શકો છો? વડોદરા શહેરમાં જે રેલવે સ્ટેશન છે ત્યાંના પ્રવાસીઓ રોડ પરથી રોડ ક્રોસ કરીને ના આવે, અકસ્માત ના થાય તેના માટે વડોદરા મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્કાયવોક બનાવ્યો, જેથી જે રેલવે સ્ટેશનથી મુસાફરો આજે સીધા સ્કાયવોક થકી વિટકોસ પાસે ઉતરીને બસમાંથી ઘરે જઈ શકે। પરંતુ હાલ વિટકોસ બી બંધ થઈ ગયું છે, સાથે સાથે સ્કાયવોક જે છે તમામ જગ્યાથી સડી ગયા છે, પતરા સડી ગયા છે, વીજ વાયરો પણ છૂટા છે અને કહી શકાય જે સ્કાયવોક છે જેના બીમ નીચે છે એ પણ બધા સડી ગયા છે। ત્યારે હાલમાં જે મોરબીની દુર્ઘટના બની છે અને દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબે વડોદરા શહેરના જે જર્જરિત ઇમારતો છે સાથે સાથે જે બ્રિજ છે એ તમામની ચકાસણીના આદેશ આપ્યા, જેમાં સ્કાયવોક પણ આવ્યો અને સ્કાયવોકને જોઈ શકો આ રીતે પટ્ટા બાંધીને લોકો અવર જવર ન કરે તેનું તેવું કર્યું છે। પરંતુ મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી વિનંતી છે ને માંગ છે કે સ્કાયવોક બંધ કરવાથી કોઈ ફાયદો નથી, સ્કાયવોક પૂરેપૂરો ઉતારી લેવો જોઈએ, કારણ કે સ્કાયવોક સડી ગયો છે। આ વિસ્તાર આખો ચહલપહલવાળો વિસ્તાર છે, લોકોની અવર જવર અહીંયા પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે રીતના વીજવાયરોને બધું જોઈ શકીએ છીએ આપણે કે ખુલ્લામાં ખુલ્લા જો આ સડી ગયેલો પતરા છે। હજી આપ જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે સ્કાયવોકની, અતુલભાઈ તમને આ કેટલા વર્ષો પહેલા બનાવવામાં આવ્યું હતું ને કેટલા ના ખર્ચે બનાવવામાં આવ્યું હતું? આ તો 8-10 વર્ષ થયા છે, 8-10 વર્ષના ખર્ચે બનાવવામાં આવ્યું હતું।
परंतु जे प्रमाणे करोड़ो रुपया खर्चो कर्यो ए खर्चा में ध्यान नहीं आपीने जे पण कॉन्ट्राक्टर बनायू एकदम लो मटेरियल में बनायू लो मटेरियल बनावाना कारणे हाल में स्कायवॉक सड़ी गयो छे। साथे तंत्रनी जवाबदारी निभावणी पण करवानी छे, कोई निभावणी एमणे करी नहीं जेना कारणे स्कायवॉक अत्यारे खखड़दळ हालत में छे। अहींया रात्रे असामाजिक तत्वोनो पण अड्डो छे एवुं कहेवामां आवे छे, लोको अहींया नशा करवा पण अहींया घुसी जता होय छे। आ तमाम जगह वडोदरा महानगरपालिकाए ध्यान राखवानुं हतुं, गार्ड बेसाड़वाना हता, पुलिस द्वारा पण अहींया पुलिस चेकिंग करवामां आवतुं पण कोई थयुं नहीं। हालमां स्कायवॉक एक जर्जरित हालतमां छे, पड़ी जवा जेवी हालतमां छे, ऊपर लाइटो पण बंद थई गई छे। એટલે આ સ્કાયવોક ગંદકી પણ આપ જોઈ શકો છો, પુષ્કળ પ્રમાણમાં ગંદકી પણ લોકો કરી દીધી છે। તો વડોદરા મહાનગરપાલિકા હાલમાં અને લોકોની અવર જવર માટે બંધ કરી દીધો છે, આમ તો બંધ જ હતો બંધ કરી દીધો છે, કારણ કે વિટકોસનું જે અહીંયા સ્ટેન્ડ નજીક હતું એ અત્યારે આગળ જતું રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હાલમાં વિટકોસ આજે સ્ટેન્ડ બંધ કર્યું છે એનો વાંધો નથી, પરંતુ આ જે બનાવ્યું છે એને ઉતારી લેવું જોઈએ। આ લોખંડનું છે, નીચેથી પણ સડી ગયું છે, ક્યાંક ને ક્યાંક સ્ટેશન વિસ્તાર છે, ભરચક વિસ્તાર છે, પડી જશે તો ક્યાંક ને ક્યાંક મોટો આકસ્મિક બનાવ બનશે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબને વિનંતી છે કે સ્કાયવોક વહેલામાં વહેલી તકે ઉતારી લે, મોરબી જેવી કોઈ દુર્ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખે। ખાસ કરીને મોરબી જ્યારે તંત્રની એક વાત આપણે કાયમ જોયેલી છે કે ક્યારે કોઈ ઘટના બને છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। આજે જે રીતે વડોદરા મહાનગરપાલિકા જે વિવિધ આ સ્કાયવોક બંધ કરી દેવામાં આવ્યું, નાગરવાડા વિસ્તારમાં જે પુલ બનાવવામાં આવ્યો તે કાઢવામાં આવ્યો, પણ તંત્ર કેમ આટલું મોડું જાગતું હોય, તમે કે શું જુઓ છો? જે રીતે મોરબીની દુર્ઘટના ઘટાઈ 140થી વધુ લોકોના મૃત્યુ થયા, દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટના જોયા બાદ પણ વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાગ્યું નહોતું, જેના કારણે નાગરવાડા વિસ્તારના બ્રિજની અમને ખબર પડી કે આ બ્રિજ આવો છે, ત્યારે આજે બ્રિજ પણ કાઢી નાખ્યો। બાદમાં મ્યુનિસિપલ કમિશનર જાગ્યા અને જેટલા પણ ઓવરબ્રિજ છે વડોદરા શહેરના એની તપાસની અને ચકાસણી કરવા માટે અધિકારીઓને આદેશ કર્યા, સાથે વડોદરા શહેરની જર્જરિત ઇમારતો માટે આદેશ કર્યા। આ તંત્ર મોડું કેમ જાગે છે સમજ નથી પડતી, કારણ કે કામમાં જે આવડત હોય છે કોઈનામાં આવડત નથી, અને અધિકારીઓ જે ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખતા નથી, સાથે જે રાજકારણીઓ છે એમને પણ આ થોડું ઘણું ધ્યાન રાખવાનું છે કે નગરસેવકો છે એટલે કઈ પોતાના વિસ્તારને, પરંતુ આખા વડોદરા શહેરનું ધ્યાન રાખવું જોઈએ। ક્યાંક મોટી દુર્ઘટના થયા પછી વડોદરા મહાનગરપાલિકા જાગ્યું છે, જાગ્યું છે, એમને સો સો સલામ, પરંતુ આ જે સ્કાયવોક છે એને બંધ નહીં કરવાનો, ઉતારી લેવો જોઈએ તેવી અમારી સીધી માંગ છે। હજી જે રીતે સામાજિક કાર્યકર્તાની પણ માંગ છે, પરંતુ આજે સ્કાયવોકની સ્થિતિ છે જે જર્જરિત હાલતમાં સ્કાયવોક જોવા મળી રહ્યો છે, ગંદકીનો તો સામ્રાજ્ય અહીંયા છે જ, પરંતુ જે જર્જરિત હાલતમાં સ્કાયવોક છે તે આપણને બતાવવાનો ફરીથી પ્રયત્ન કરીશું। આ સ્કાયવોક છેલ્લા ઘણા સમયથી બંધ હતો, પરંતુ મોરબી ખાતે જ્યારે આ એક દુર્ઘટના સર્જાઈ જ્યાં ઝૂલતો પુલ જે પડવાના કારણે 135થી વધુ લોકોના મોત થયા છે, સાથે જ 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેને લઈને વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે નાગરવાડા વિસ્તારમાં પણ જે પુલ બનાવવામાં આવ્યો હતો તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું, સાથે જ આજે સ્કાયવોક છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ આપ જોઈ શકો છો કે જે સ્કાયવોક બનાવવા છે તેના જે પતરા છે તે સંપૂર્ણ રીતે સડી ગયા હોય તેવી પરિસ્થિતિમાં છે, કાટ ખેવાઈ ગયા છે, ને જ્યારે આજે મોરબી ખાતે થોડા દિવસ પહેલાં જે આ ઘટના સર્જાઈ હતી જ્યાં કાટ ખાવાના કારણે જ, કારણ કે જ્યારે આ ઝૂલતો પુલ પડ્યો હતો ત્યારે એફએસએલની જ્યારે આજે રિપોર્ટ આવી, એફએસએલના રિપોર્ટની અંદર એફએસએલ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે મેઇન તાર છે તે કાટ ખાધો હતો, તો જ્યારે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું કેવી રીતનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એક મોટો સવાલ આવે છે, કારણ કે એફએસએલની જ્યારે ટીમ ખાસ કરીને તેનું જાયઝો લેતી હોય, એફએસએલની ટીમને જ્યારે ખબર પડતી હોય કે તેમને જાણ થઈ અને તેમને એફએસએલની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કે એ જે મેઇન તાર છે તે કાટ ખાધો હતો, તો રિનોવેશન કેવું કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે હવે ક્યાંક ને ક્યાંક તેની કુંભકરણની નિંદ્રા છોડીને જાગ્યું છે અને હવે તમામ જે પુલો છે ત્યાં તેમની કામગીરી શરૂ કરવામાં આવી છે,
વડોદરાની જે રેલવે સ્ટેશન પાસે આવેલું જે સ્કાયવોક છે તેને પણ તેમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે તે કાટ ખવાયેલું હતું. પરંતુ આટલા સમયથી મહાનગરપાલિકાને ધ્યાન નહોતું, પરંતુ જે ઘટના સર્જાયા બાદ તે લોકો હવે કોઈથી તેમની કુંકરણની નિંદ્રા છોડીને તે કામગીરા થયા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પાર્થ માલુસરે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.